શાંતિ 21-3-2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, અંતર્મુખી થઈ યાદનો અભ્યાસ કરો. ચેક કરો કે આત્મભિમાની અને પરમાત્મભિમાની કેટલો સમય રહીએ છીએ. પ્રશ્ન છે, જે બાળકો એકાંતમાં જઈને આત્મવિમાની બનવાની પ્રેક્ટિસ કરે છે એમની નિશાની શું હશે? ઉત્તર છે, એમના મુખથી ક્યારે ઉલટા સુલટા બોલ નહીં નીકળશે. બીજું, ભાઈ ભાઈનો પરસ્પર ખૂબ પ્રેમ હશે, સદા ક્ષીર ખંડ થઈને રહેશે. ત્રીજું, ધારણા ખૂબ સારી થશે, એમનાથી કોઈ વિકર્મ નહીં થશે. ચોથું, એમની દ્રષ્ટિ ખૂબ મીઠી હશે, ક્યારેય દેહ અભિમાન નહીં આવશે. પાંચમું, કોઈને પણ દુઃખ નહીં આપશે. ઓમ શાંતિ. રૂહાની બાકો પ્રતિ ફક્ત રૂહ કહેશે તો પછી જીવ નીકળી જાય છે. એટલે રૂહાની બાકો પ્રતિ રૂહાની બાપ સમજાવે છે, પોતાને આત્મા સમજવાનું છે. આપણને આત્માઓને બાપ પાસેથી આ નોલેજ મળે છે. બાળકોએ દેહી અભિમાની થઈને રહેવાનું છે. બાપ આવ્યા જ છે બાળકોને લઈ જવા માટે. ભલે સતયુગમાં તમે આત્મભિમાની બનો છો, પરંતુ પરમાત્માભિમાની નથી. અહીં તમે આત્મભિમાની પણ બનો છો તો પરમાત્માભિમાની પણ. અર્થાત આપણે બાપના સંતાન છીએ અને અહીં ત્યાં અને અહીંમાં ખૂબ ફરક છે. અહીં છે ભણતર, ત્યાં ભણવાની વાત નથી. અહીં દરેક પોતાને આત્મા સમજે છે અને બાબા આપણને ભણાવે છે. આ નિશ્ચયમાં રહીને સાંભળો તો ઘણા ધારણા ખૂબ સારી થશે, આત્મભિમાની બનતા જશો. આ અવસ્થામાં રહેવાની મંજિલ ખૂબ ઊંચી છે, સાંભળવામાં ખૂબ સહજ લાગે છે. બાળકોએ આ જ અનુભવ સંભળાવવાનો છે કે અમે કેવી રીતે પોતાને આત્મા અને બીજાઓને પણ આત્મા સમજીને વાત કરીએ છીએ. બાપ કહે છે, હું ભલે આ શરીરમાં છું, પરંતુ મારી આ અસલી પ્રેક્ટિસ છે. હું બાળકોને આત્મા જ સમજું છું, આત્માને ભણાવું છું. ભક્તિ માર્ગમાં પણ આત્મા પાઠ ભજવતો આવ્યો છે, પાઠ ભજવતા ભજવતા પતિત બન્યો છે. હવે ફરી આત્માએ પવિત્ર બનવાનું છે. તે જ્યાં સુધી બાપને પરમાત્મા સમજીને યાદ નહીં કરશે તો પવિત્ર કેવી રીતે બનશે? આના પર બાળકોએ ખૂબ અંતર્મુખી થઈ યાદનો અભ્યાસ કરવાનો છે. નોલેજ સહજ છે, બાકી આ નિશ્ચય પાક્કો રહે કે આપણે આત્મા ભણીએ છીએ, બાબા આપણને ભણાવે છે, તો ધારણા પણ થશે, બીજા કોઈ વિકર્મ નહીં થશે. એવું નથી આ સમયે આપણાથી કોઈ વિકર્મ નથી થતા. વિકર્મ જીત તો અંતમાં બનીશું. ભાઈ ભાઈની દ્રષ્ટિ ખૂબ મીઠી રહે છે, આમાં ક્યારેય દેહ અભિમાન નહીં આવે. બાકો સમજે છે બાપની નોલેજ ખૂબ ડીપ છે, ગુહ્ય છે. જો ઊંચામાં ઊંચું બનવું છે તો આ પ્રેક્ટિસ સારી રીતે કરવી પડે, આના પર વિચાર કરવો પડે. અંતર્મુખી થવા માટે એકાંત પણ જોઈએ. અહીં જેવું એકાંત ઘરમાં ધંધાધૂરીમાં તો ન મળી શકે. અહીં તમે પ્રેક્ટિસ ખૂબ સારી કરી શકો છો. આત્માને જ જોવો પડે, પોતાને પણ આત્મા સમજવાનું છે. આ પ્રેક્ટિસ અહીં કરવાથી આદત પડી જશે, પછી પોતાનું ચાર્ટ પણ રાખવો જોઈએ. ક્યાં સુધી આત્મ અભિમાની બન્યા છીએ?
આત્માને જ આપણે સંભળાવીએ છીએ, એની સાથે જ વાતચીત કરીએ છીએ. આ પ્રેક્ટિસ ખૂબ સારી જોઈએ. બાળકો સમજતા હશે આ વાત તો ઠીક છે. દેહ અભિમાન નીકળી જાય અને આપણે આત્મભિમાની બની જઈએ, ધારણા કરતા અને કરાવતા જઈએ. કોશિશ કરી પોતાને આત્મા સમજી બાપને યાદ કરવા. આ ચાર્ટ ખૂબ ડીપ છે. મોટા મોટા મહારથી પણ સમજતા હશે. બાબા જે દિવસે દિવસે સબ્જેક્ટ આપે છે વિચાર સાગર મંથન કરવા માટે, આ તો ખૂબ ઊંચા પોઈન્ટ્સ છે. પછી ક્યારેય પણ મુખથી કોઈ ઉલટા સુલતા શબ્દ નહીં નીકળશે. ભાઈઓ ભાઈઓનો પરસ્પર ખૂબ પ્રેમ થઈ જશે. આપણે બધા ઈશ્વરના સંતાન છીએ, બાપની મહિમાને તો જાણતા જ નથી. શ્રી કૃષ્ણની મહિમા અલગ. એમને કહે છે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ. પરંતુ શ્રી કૃષ્ણની પાસે ગુણ ક્યાંથી આવ્યા? ભલે એમની મહિમા અલગ છે, પરંતુ સર્વગુણ સંપન્ન બન્યા તો જ્ઞાન સાગર બાપ વારાજ ને. તો પોતાની જાંચ ચેકિંગ ખૂબ રાખવાની છે. કદમ કદમ પર પૂરો પોતામેલ કાઢવાનો છે. વેપારી લોકો આખા દિવસની મુરાદી રાત્રે સંભાળે છે. તમારો પણ વેપાર છે ને, રાત્રે તપાસ કરવાની છે કે અમે બધાને ભાઈ ભાઈ સમજીને વાત કરી, કોઈને પણ દુઃખ તો નથી આપ્યું? કારણ કે તમે જાણો છો આપણે બધા ભાઈ ક્ષીર સાગરની તરફ જઈ રહ્યા છીએ. આ છે વિષય સાગર. તમે હમણાં નથી રાવણ રાજ્યમાં, નથી રામ રાજ્યમાં, તમે વચ્ચે છો. તો પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. જોવાનું છે ક્યાં સુધી આપણી તે ભાઈ ભાઈની દ્રષ્ટિની અવસ્થા રહી. આપણે બધા ભાઈઓ પરસ્પર ભાઈ ભાઈ છીએ. આપણે આ શરીર દ્વારા પાઠ ભજવીએ છીએ. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. આપણે 84 જન્મોનો પાઠ ભજવ્યો છે. હવે બાપ આવ્યા છે, કહે છે મામેકમ યાદ કરો, પોતાને આત્મા સમજો. આત્મા સમજવાથી ભાઈ ભાઈ થઈ જાય છે. આ બાપ જ સમજાવે છે. બાપ સિવાય બીજા કોઈનો પાઠ જ નથી, પ્રેરણા વગેરેની વાત નથી. જેવી રીતે ટીચર બેસીને સમજાવે છે, એવી રીતે બાપ બાળકોને સમજાવે છે. આ વિચાર કરવાની વાત છે. આમાં સમય પણ આપવો પડે છે. બાપે ધંધો વગેરે કરવા માટે તો કહી દીધું છે, પરંતુ યાદની યાત્રા પણ જરૂરી છે. એના માટે પણ સમય કાઢવો જોઈએ. સર્વિસ પણ બધાની ભિન્ન ભિન્ન છે. કોઈ ખૂબ સમય કાઢી શકે છે. મેગેઝિનમાં પણ યુક્તિથી લખવાનું છે કે અહીં આવા બાપને યાદ કરવાના હોય છે. એકબીજાને ભાઈ ભાઈ સમજવાનું હોય છે. બાપ આવીને બધા આત્માઓને ભણાવે છે. આત્મામાં દેવી ગુણોના સંસ્કાર હમણાં ભરવાના છે. મનુષ્ય પૂછે છે ભારતનો પ્રાચીન યોગ છે શું? તમે સમજાવી શકો છો, પરંતુ તમે હમણાં ખૂબ થોડા છો. તમારું નામ નીકળ્યું નથી. ઈશ્વર યોગ શીખવાડે છે, જરૂર એમના બાળકો પણ હશે, તે પણ જાણતા હશે. આ કોઈને પણ ખબર નથી. નિરાકાર બાપ કેવી રીતે આવીને ભણાવે છે એ સ્વયં જ સમજાવે છે કે હું કલ્પ કલ્પ સંગમ યુગ પર આવીને સ્વયં બતાવું છું કે હું આવી રીતે
આવું છું, કોના તનમાં આવું છું, આમાં મૂંઝાવાની વાત નથી. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. એક માં જ આવું છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના એ મુરબ્બી બાળક પહેલા પહેલા બને છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરે છે, જે બાબા કહે છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની બાબા સ્થાપન કરે છે. પછી એ જ પ્રથમ નંબરમાં આવે છે. આ ચિત્ર પર સમજણ ખૂબ સારી છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે, આ બીજા કોઈ જ સમજાવી ન શકે. સમજાવવાની યુક્તિ જોઈએ. હમણાં તમે જાણો છો બાબા કેવી રીતે દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે, કેવી રીતે ચક્ર ફરે છે. આ વાતોને બીજું કોઈ જાણી ન શકે. તો બાપ કહે છે આવી આવી યુક્તિથી લખો. યથાર્થ યોગ કોણ શીખવાડી શકે છે, આ ખબર પડી જાય તો તમારી પાસે અનેક આવી જાય. આટલા મોટા આશ્રમ જે છે બધા હલવા લાગી પડશે. આ અંતમાં થવાનું છે. પછી વંડર ખાશે કે આટલી બધી સંસ્થાઓ ભક્તિ માર્ગની છે, જ્ઞાન માર્ગની એક પણ નથી. ત્યારે જ તમારો વિજય થશે. આ પણ તમે જાણો છો. દર 5000 વર્ષ પછી બાપ આવે છે. બાપ દ્વારા તમે શીખી રહ્યા છો, જે ઘણાઓને ખબર પડી જાય છે. બીજાઓને શીખવાડો છો કેવી રીતે કોઈને લખીને સમજાવવાનું છે. આ બધી કલ્પ કલ્પ યુક્તિઓ નીકળે છે, જે ઘણાઓને ખબર પડી જાય છે. બાપ સિવાય એક ધર્મની સ્થાપના કોઈ નથી કરતું, કરી જ નથી શકતું. તમે જાણો છો એ તરફ છે રાવણ, આ તરફ છે રામ. રાવણ પર તમે જીત મેળવો છો. એ બધા છે રાવણ સંપ્રદાય અને તમે ઈશ્વરીય સંપ્રદાય ખૂબ થોડા છો. ભક્તિનો કેટલો શો છે. જ્યાં જ્યાં પાણી છે ત્યાં મેળો લાગે છે. કેટલો ખર્ચો કરે છે, કેટલા ડૂબે અને મરે છે, અહીં તો એવી વાત નથી. છતાં પણ બાબા કહે છે કે આશ્ચર્યવત મને પહેચાનતી, મને ઓળખે છે. સુનંતી સુનાવંતી પવિત્ર રહેવંતી, છતાં પણ અહો માયા તારા દ્વારા હાર ખાવંતી. કલ્પ કલ્પ આવું થાય છે, હાર ખાવંતી પણ થાય છે. માયાની સાથે યુદ્ધ થાય છે. માયાનો પણ પ્રભાવ છે. ભક્તિને તો હલવાનું જ છે. અડધો કલ્પ તમે પ્રાલબ્ધ ભોગો છો, પછી રાવણ રાજ્યથી ભક્તિ શરૂ થાય છે. એની નિશાની પણ કાયમ છે. વિકારમાં જાય છે, પછી દેવતા તો રહ્યા નથી. કેવી રીતે વિકારી બને છે આ દુનિયામાં કોઈ જાણતું નથી. શાસ્ત્રોમાં લખી દીધું છે વામ માર્ગમાં ગયા. આ નથી સમજતા. આ બધી વાતો સારી રીતે સમજવાની છે અને સમજાવવાની છે. આ પણ ત્યારે સમજે જ્યારે નિશ્ચય બુદ્ધિ હોય. એમની કશિશ થશે, કહેશે આવા બાપને અમને મળાવો. પરંતુ પહેલા જુઓ ઘરે ગયા પછી એ નશો રહે છે. નિશ્ચય બુદ્ધિ રહો છો, ભલે યાદ સતાવે ચિઠ્ઠી લખતા રહો. તમે અમારા સાચા બાવા છો. તમારી પાસેથી ઊંચો વારસો મળે છે. તમને મળ્યા વગર અમે રહી નથી શકતા. સગાઈ પછી મળવાનું હોય છે, સગાઈ પછી તડપે છે, તમે જાણો છો. આપણા બેહદના બાપ, શિક્ષક, સાજન વગેરે બધું જ છે. બીજા બધા પાસેથી દુઃખ મળ્યું, એના બદલામાં બાપ
સુખ આપે છે, ત્યાં પણ બધા સુખ આપે છે। આ સમયે તમને સુખના સંબંધમાં ફસાઈ રહ્યા છો। આ પુરુષોત્તમ બનવાનો પુરુષોત્તમ યુગ છે। મૂળ વાત છે પોતાને આત્મા સમજવું, બાપને પ્રેમથી યાદ કરવાના છે। યાદથી ખુશીનો પારો ચડશે। આપણે સૌથી વધારે ભક્તિ કરી છે, ખૂબ ધક્કા ખાધા, હવે બાપ આવ્યા છે પાછા લઈ જવા, તો જરૂર પવિત્ર બનવાનું છે, દેવી ગુણ ધારણ કરવાના છે, પોતા મેલ રાખવાનો છે। આખા દિવસમાં કેટલાને બાપનો પરિચય આપ્યો, બાપનો પરિચય આપ્યા વગર સુખ નથી આવતું, તડપ લાગી જાય છે, યજ્ઞમાં વિઘ્ન પણ પડે છે। બાબા કહે છે માર ખાય છે, બીજા કોઈ સત્સંગ નથી જ્યાં પવિત્રતાની વાત હોય। અહીં તમે પવિત્ર બનો છો તો સુર વિઘ્ન નાખે છે, પાવન બનીને ઘરે જવાનું છે, સંસ્કાર આત્મા લઈ જાય છે। કહે છે યુદ્ધના મેદાનમાં મરીશું તો સ્વર્ગમાં જઈશું, એટલે ખુશીથી લડાઈમાં જાય છે। તમારી પાસે કમાન્ડર, મેજર, સિપાઈ વગેરે ક્યાં ક્યાંથી આવે છે? સ્વર્ગમાં કેવી રીતે જશે? લડાઈના મેદાનમાં મિત્ર સંબંધી યાદ આવે છે। હવે બાપ સમજાવે છે બધાએ પાછા જવાનું છે, પોતાને આત્મા સમજો, ભાઈ ભાઈ સમજો, બાપને યાદ કરો, જે જેટલો પુરુષાર્થ કરશે એટલું ઊંચ પદ મેળવશે। તે લોકો કહે છે અમે ભાઈ ભાઈ છીએ, પરંતુ અર્થ નથી જાણતા, બાપને જ નથી જાણતા। લોકો સમજે છે અમે નિષ્કામ સેવા કરીએ છીએ, અમને ફળની ઈચ્છા નથી, પરંતુ ફળ તો જરૂર મળવાનું છે। નિષ્કામ સેવા કરતા તો એક બાપ જ, નિષ્કામ સેવા તો એક બાપ જ કરે છે। બાપો જાણે છે બાપની કેટલી ગ્લાની કરી છે, દેવતાઓની પણ ગ્લાની કરી છે। હવે દેવતાઓ કોઈની હિંસા તો નથી કરી શકતા, અહીં તો તમે ડબલ અહિંસક બનો છો। નથી કામ કટારી ચલાવવાની, નથી ક્રોધ કરવાનો, ક્રોધ પણ મોટો વિકાર છે। કહે છે બાબા બાપ ઉપર ખૂબ ક્રોધ કર્યો, બાપ સમજાવે છે થપ્પડ વગેરે ક્યારેય નહીં મારતા, તે પણ ભાઈ છે, એમનામાં પણ આત્મા છે, આત્મા નાનો મોટો નથી થતો, આ બાળક નથી પરંતુ તમારો નાનો ભાઈ છે। આત્મા સમજવાનું છે, નાના ભાઈને મારવું ન જોઈએ। એટલે શ્રી કૃષ્ણ માટે દેખાડે છે ઓખલીથી બાંધ્યા, હકીકતમાં આવી વાતો નથી, આ ભિન્ન ભિન્ન શિક્ષાઓ છે। બાકી શ્રી કૃષ્ણને શું પરવા પડી છે માખણ? એ મહિમા પણ કરે છે ઊંધી ચોરીની, તમે મહિમા કરો છો સુલટી। તમે કહેશો એ તો સર્વગુણ સંપન્ન, સોલકળા સંપૂર્ણ છે, પરંતુ આ ગ્લાનીની પણ ડ્રામામાં નોંધ છે। હમણાં બધા તમો પ્રધાન બની પડ્યા છે, બાપ આવીને સતો પ્રધાન બનાવે છે, ભણાવવા વાળા છે બેહદના બાપ, એમની મત પર ચાલવું પડે। મુશ્કેલથી મુશ્કેલ આ વિષય છે, પદ પણ તમે કેટલું ઊંચ મેળવો છો, જો સહજ હોય તો બધા પરીક્ષામાં લાગી જાય, આમાં તો ખૂબ મહેનત છે, દેહ અભિમાન આવવાથી વિકર્મ બની જશે। એટલે છુઈમુઈનું દ્રષ્ટાંત છે, બાપને યાદ કરવાથી તમે ઉભા થઈ જશો, ભૂલવાથી કઈ ને કઈ ભૂલ થઈ જશે, પદ પણ નીચું પડે થઈ પડે છે, શિક્ષા તો બધાને આપી છે,
જેની પછી ગીતા બનાવી છે. ગરુડ પુરાણમાં રોચક વાતો લખી છે જે મનુષ્યોને ડર લાગે. રાવણ રાજ્યમાં પાપ તો થાય જ છે, કારણ કે છે જ કાંટાઓનું જંગલ. બાપ કહે છે દ્રષ્ટિને પણ બદલવાની છે, ઘણા સમયથી ઘેરાયેલા છે, આદત પડી ગઈ છે, એટલે શરીરની તરફ પ્રેમ ચાલ્યો જાય છે. વિનાશી વસ્તુઓ સાથે પ્રેમ રાખવાથી ફાયદો જ શું? અવિનાશી સાથે પ્રેમ રાખવામાં અવિનાશી બની જાય છે. બાળકોને આ જ ડાયરેક્શન છે, ઉઠતા બેસતા ચાલતા ફરતા બાપને યાદ કરો. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે શરીર વિનાશી છે, એનાથી પ્રેમ કાઢી અવિનાશી આત્મા સાથે પ્રેમ રાખવાનો છે, અવિનાશી બાપને યાદ કરવાના છે. આત્મા ભાઈ ભાઈ છે, આપણે ભાઈ સાથે વાત કરીએ છીએ, આ અભ્યાસ કરવાનો છે. બીજું, વિચાર સાગર મંથન કરી પોતાની એવી અવસ્થા બનાવવાની છે જે મુખથી ક્યારેય કોઈ ઉલટા સુલટા બોલ ન નીકળે. કદમ કદમ પર પોતાને ચેક કરવાનું છે. શ્લોક આજનું વરદાન છે, નિમિત્ત અને નિર્માણ ભાવથી સેવા કર, નિર્માણ ભાવથી સેવા કરવા વાળા શ્રેષ્ઠ સફળતા મૂર્ત ભવ. સેવાધારી અર્થા સદા બાપ સમાન નિમિત્ત બનવા અને નિર્માણ રહેવા વાળા. નિર્માણતા જ શ્રેષ્ઠ સફળતાનું સાધન છે. કોઈ પણ સેવામાં સફળતા પ્રાપ્ત કરવા માટે નમ્રતા ભાવ અને નિમિત્ત ભાવ ધારણ કરો. આનાથી સેવામાં સદા મોજનો અનુભવ થશે. સેવામાં ક્યારેય થાક નહીં લાગે, કોઈ પણ સેવા મળે. પરંતુ આ બે વિશેષતાઓથી સફળતાને મેળવતા સફળતા સ્વરૂપ બની જશો. સ્લોગન છે, સેકન્ડમાં વિદેહી બનવાનો અભ્યાસ હશે તો સૂર્યવંશી માં આવી જશો. ઓમ શાંતિ.